नमस्कार मित्रों, आज आप 12मा धोरणनी अंदर बीए विषयनी अंदर बीजो एकम छे तेनी वात करवाना छे। मित्रों बीजा एकमनुं नाम छे संचालनना सिद्धांतों। मित्रों संचालनुं स्वरूप अने महत्व छे तेना विडियो द्वारा आपणे भणी चूक्या। हवे मित्रों आजे बीजो पाठ भणवानो छे। बीजा पाठनी प्रस्तावना आपेली छे। आ प्रस्तावनामां मित्रों अमुक महत्वना मुद्दाओ छे ते आपणे जोई लईए। अमुक मुद्दाओ छे ते एक मार्कना प्रश्नमां छे ए पूछाई शके, तो चलो एनी वात करीए। तो संचालन छे तेनुं महत्व मित्रों वर्षो जूनुं छे। इतिहासमां पण आनुं महत्व छे ए दर्शावामां आवेलुं छे। आपणे मित्रों ચંદ્રગુપ્ત મૌર્ય છે તેને જાણીએ છીએ, તેની સિરિયલ પણ મિત્રો આવતી હતી અને અત્યારે પણ તે આવે છે। ચંદ્રગુપ્ત મૌર્ય છે તે ચાણક્યનો શિષ્ય છે અને ચાણક્ય છે એ મિત્ર જેને આપણે કૌટિલ્ય કહીએ છીએ। તો ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરેલો અને એને રાજા બનાવેલો। તો આ રાજા થઈને કઈ રીતે પોતાની પ્રજા છે એનું સંચાલન કરતો કે આખા રાજ્યનું સંચાલન કઈ રીતે કરવું તે તેને ખબર હતી। અને અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ છે એમાં પણ મિત્રો આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે। તો મિત્રો આપણે કહી શકાય કે ઇતિહાસથી મિત્રો સંચાલન છે એ ચાલ્યું આવે છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ છત્રપતિ શિવાજી મહારાજની, તો એમની પણ રણનીતિ છે એ પ્રખ્યાત છે મિત્રો। એ દુશ્મનોને કઈ રીતે હરાવતા એનાથી જ તે આપણને ખબર પડે કે એમનામાં પણ સંચાલનનો સર્વશ્રેષ્ઠ ગુણ હતો। મિત્રો વાત કરીએ આગળ કે અનેક સંચાલન શાસ્ત્રીઓ છે, ચિંતકો છે, વિચારકો છે, એમને સંચાલનના ખ્યાલમાં સમયે સમયે પુનઃ વિચારણા કરીને નવા સિદ્ધાંતોની રચના કરી। મિત્રો હવે આપણને ખબર છે કે જેમ જેમ સમય વીતતો જાય એમ એમ બદલાવ છે એ થતો હોય છે। ભગવદ્ ગીતામાં પણ લખેલું છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે, કાલે હતું એવું આજે નથી ને આજે છે એવું પછી નહીં હોય। તો સંચાલનમાં પણ આવું મિત્રો કે અનેક સંચાલન શાસ્ત્રીઓ, વિદ્વાનો, વિચારકો, ચિંતકો બધાએ મિત્રો સમયે સમયે સંચાલનના સિદ્ધાંતો છે એમાં ફેરફાર કરેલા છે। એટલા માટે આપણે કહી શકીએ કે સંચાલનનો પ્રાચીન ઇતિહાસ છે અને સમયે સમયે બદલાતો રહે છે, પરિવર્તન પામતો રહે છે। ત્યારબાદ મિત્રો આપેલું છે સંચાલનમાં ફાળો આપનાર અમુક સંચાલન શાસ્ત્રીઓ। અહીંયા મિત્રો જે પ્રખ્યાત સંચાલન શાસ્ત્રીઓ છે તેમના નામ આપેલા છે। કયા કયા સંચાલન શાસ્ત્રીઓ આપણે ભણવાના છે? તો ફ્રેડરિક ટ્રેલર, હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટન બર્નાર્ડ, પીટર એફ ડ્રકર અને સી કે પ્રહલાદ। હવે મિત્રો આ જે સંચાલન શાસ્ત્રીઓ છે એમણે એમની વ્યાખ્યાઓ છે તે આપણા અભ્યાસક્રમમાં આપેલી છે, તો એને પણ મિત્રો આપણે યાદ રાખવા જોઈએ। ઓકે, આમે જે વ્યાખ્યા આપેલી છે એ આગળ અભ્યાસક્રમમાં આવશે, અત્યારે તો આપણે નામ જોયા મિત્રો। હેરોલ્ડ કુન્સે એણે શું કીધું? તો એણે મિત્રો સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી। શા માટે? જંગલ જેમ વિશાળ હોય છે એવી જ રીતે સંચાલનના નિયમો છે, સિદ્ધાંતો છે તે વિશાળ છે મિત્રો, સમજવા સહેલા છે। હવે જોઈજો, આમાં પૂછાય છે કે હેરોલ્ડ કુન્સ સંચાલનની વિચારધારાઓને શેના નામથી ઓળખાવે છે? તો જંગલ તરીકે। અથવા ફેરવીને પ્રશ્ન પૂછાઈ શકે કે સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે કોણ ઓળખાવે છે? તો જવાબ આવશે હેરોલ્ડ કુન્સ। આગળ આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ છે તેની વાત કરીએ મિત્રો। આવો પ્રશ્ન પૂછાય કે સંચાલનના સિદ્ધાંતો એટલે શું, જણાવો? તો મિત્રો આપણે તેનો અર્થ જણાવવાનો રહેશે। સંચાલકો માટે સંચાલનના સિદ્ધાંતો છે તે માર્ગદર્શક છે મિત્રો। માર્ગદર્શક એટલે શું? તો રસ્તો બતાવવો અથવા સલાહ આપવી, આવો અર્થ થાય માર્ગદર્શકનો। તો જે સંચાલકો છે એટલે કે જે સંચાલનનું કામ કરે છે તેમને મિત્રો સંચાલનના સિદ્ધાંતો છે એ આશીર્વાદરૂપ છે, એમાંથી એમને સંચાલનના લગતા પ્રશ્નો છે એનો જવાબ મળી રહેશે। એટલા માટે સંચાલકો માટે માર્ગદર્શકનું કામ કરે છે માટે સંચાલનના સિદ્ધાંતો છે એ અગત્યના છે। ત્યારબાદ સંચાલનના સિદ્ધાંતો નિયમો નથી મિત્રો, કોઈ ફિક્સ નિયમ નથી, જડ નિયમ નથી, એ શું છે? તો ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે। આજે સંચાલનના સિદ્ધાંતો છે એ શેના ઉપર આધાર રાખે છે? તો ધારણા ઉપર આધાર રાખે, રૂઢિઓ ઉપર આધાર રાખે। રૂઢિ એટલે શું? પરંપરાગત જે ચાલું આવતું હોય તેવી બાબતો। ધારણા એટલે શું? જો આવું કરશું તો આવું થવાની શક્યતા છે એને કહીશું આપણે ધારણા।
आ कोई फिक्स नहीं एटले के विज्ञान से एना नियमों जेम जड़ नहीं के कोईपण वस्तु से फेंकीए तो गुरुत्वाकर्षण बल से ए धरती पर खेची ले से पृथ्वी सपाटी बधी वस्तु ने खेच से एवं आम जड़ होत नहीं मित्रों आम शक्यताओ रहे पर 100% काम थाय कोई गेरंटी थी कही सकत नहीं एटले आ धारणाओ पर आधार राखे रूढ़ीओ पर आधार राखे अने अनुभवो से तेनो निचोड़ से अनुभवो से तेमाथी बनावेला से जे कोई संचालन शास्त्रीओ से एमने प्रयोग करेला से पोते जे अनुभवेलू से तेना उपरथी आनु निर्माण करेलू से तारणो से ए व्यवहारू साबित थेला से व्यवहारू एटले शू तो आपणा रोजिंदा जीवन में जेनो उपयोग करी शकाय तेने आपणे व्यवहारू कही शकाय। तो मित्रों खास करीने आपणे बीए नी अंदर फेक्टरी नी वात छे कंपनी नी वात छे तो कंपनी नू संचालन करवा माटे आ जे तारणो छे ए व्यवहारू साबित थया के संचालनना जे कई सिद्धांतों छे एने जो आपणे कंपनी नी अंदर फिट करवामां आवे तेनो अमल करवामां आवे तो मित्रों परिणाम 100% आपे छे एटला माटे आने कही शकीए के ते जीवनमां उपयोगी छे व्यवहारू छे तेना अमलीकरणथी सचोट परिणामों प्राप्त थाय छे। हवे कोईपण कर्मचारी छे एमनु वर्तन जो योग्य नथी तो संचालनना सिद्धांतोनी मददथी आपणे तेमनु वर्तन छे योग्य बनावी शकीए एनु परिणाम मित्रो आपणने मळशे एटले के एनी असर जोवा मळशे। माटे धंधाकीय एकम छे एनो भाग बनी गया छे संचालनना सिद्धांतो। कोईपण कंपनी छे एनु संचालन करवा माटे संचालनना सिद्धांतो अनिवार्य छे હવે એ રોજિંદો એક ભાગ બની ગયા છે એટલા માટે મિત્રો આ છે એ વ્યવહારુ છે અને વારંવાર એનો ઉપયોગ થતો જોવા મળે છે। માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે। મિત્રો કંપનીની અંદર કારીગર મોડા આવે અથવા યુનિફોર્મ રાખો તો યુનિફોર્મ ન પહેરે વગેરે વગેરે ગેરશિસ્ત કરતા હોય તો એમને શિસ્તમાં લાવવા માટે અથવા તો એમનું વર્તન છે એને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો છે એ ઘડવામાં આવે છે અમુક સિદ્ધાંતો છે એ ઘડવામાં આવે છે। અમુક કારખાનામાં શું હોય કે કારીગરો છે એ પાન માવા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા હોય છે તો એની જે વર્તન છે એની જે વર્તણૂક છે એને સાનુકૂળ એટલે કે અનુકૂળ કરવા માટે નિયમો ઘડવામાં આવે છે। અને મિત્રો આવી એક બાબત નહીં ઘણી બાબત માટે નિયમો ઘડાય જેનાથી શું થાય ધ્યેય સિદ્ધિ સરળ બને કે આડું અવળું ધ્યાન ન રહે એનું ધ્યાન માત્રને માત્ર કામમાં રહે। તો આ ધ્યેય સિદ્ધિ છે એ સરળ બને આપણા ધંધાનું જે ધ્યેય છે એ સિદ્ધ થાય અને આ બધા જે સિદ્ધાંતો છે એને આપણે કહીશું સંચાલનના સિદ્ધાંતો। તો સંચાલનના સિદ્ધાંતો એટલે શું તો માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે નિયમો ઘડવામાં આવેલા છે અને આ નિયમો છે તેનાથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે। તો આવા જે કંઈ સિદ્ધાંતો કે નિયમો છે તેને શું કહીશું આપણે સંચાલનના સિદ્ધાંતો કહેવામાં આવશે। સંચાલનના સિદ્ધાંતો એટલે શું તો માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે કંઈ નિયમો સિદ્ધાંતો બનાવેલા છે તેને આપણે સંચાલનના સિદ્ધાંતો કહીશું। ત્યારબાદ મિત્રો આપેલું છે સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ। સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ છે એમાં પહેલું આપેલું છે કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય। સમન્વય એટલે શું જોડાવું અથવા ભેગું થવું। આપણે પ્રથમ પાઠની અંદર ભણી ગયા મિત્રો કે સંચાલન છે એ કળા છે વિજ્ઞાન છે કે વ્યવસાય છે તેના વિશે મિત્રો આપણે વાત કરી તે ટૂંક નોંધ જોઈ તો આપણે તેમાં જોયું હતું કે સંચાલન છે એ કળા નથી અને વિજ્ઞાન પણ નથી બંને નથી શુદ્ધ કળા પણ નથી શુદ્ધ વિજ્ઞાન પણ નથી પણ બંનેનું મિશ્રણ છે એટલે કે સમન્વય છે। વિજ્ઞાન હોવાથી એમાં સિદ્ધાંતો હોય સ્વાભાવિક છે। આપણે કીધું કે સંચાલન છે એ પ્યોર વિજ્ઞાન નથી બરાબર એમાં 100% વિજ્ઞાનના નિયમો નથી પરંતુ વિજ્ઞાન કહી શકાય કારણ કે એની અંદર નિયમો અને સિદ્ધાંતો છે તો વિજ્ઞાન હોવાથી એમાં સિદ્ધાંતો હોય પરંતુ શુદ્ધ વિજ્ઞાનની જેમ આવા જળ સિદ્ધાંતો નથી। જળ એટલે શું સહેજ પણ પરિવર્તનશીલતા ન ધરાવતા હોય તેને આપણે જળ કહેવાય તો આવા સિદ્ધાંતો છે એ જળ નથી કેવા છે પરિવર્તનશીલ છે એમાં ફેરફાર થઈ શકે। સંચાલનના સિદ્ધાંતો છે એમાં ફેરફાર થઈ શકે પરંતુ ગુરુત્વાકર્ષણ બળ છે એમાં મિત્રો ફેરફાર થાય નહીં કારણ કે ગુરુત્વાકર્ષણ બળ એ શુદ્ધ વિજ્ઞાન છે જ્યારે સંચાલન એ શુદ્ધ વિજ્ઞાન નથી। ત્યારબાદ માનવ વર્તણૂક સાથે સંચાલનના સિદ્ધાંતો છે તેનો સીધો સંબંધ છે। મિત્રો સંચાલન કોણ કરે છે તો માનવી કરે છે।
કોના માટે કરે છે? માનવી માટે કરે છે. કોના ઉપર એ અંકુશ રાખે છે? તો માનવી ઉપર જ રાખે છે. તો માનવી માટે જ છે સંચાલન. એટલા માટે આપણે કહી શકીએ કે માનવ વર્તન સાથે સંચાલનને સીધો સંબંધ છે. તેથી આમાં સમયાંતરે પરિવર્તન થતું રહે છે, પરિવર્તન શક્ય છે. માણસ છે એ સમયે સમયે બદલાતો રહે છે, એનું જે શરીર છે, વિચાર છે, એ સમયે સમયે બદલાતા હોય છે. એટલા માટે મિત્રો સંચાલનના સિદ્ધાંતો છે એ પણ ધીમે ધીમે પરિવર્તન પામતા હોય છે. માનવ વર્તણૂક અને ટેકનોલોજી સમયાંતરે બદલાતા હોય છે. હવે આપણા હાથમાં જે મોબાઈલ છે એ 5 વર્ષ પહેલાંનો હતો, અને 5 વર્ષ પહેલાં જે મોબાઈલ હતો એ 10 વર્ષ પહેલાંનો હતો. 10 વર્ષ પહેલાં સા ઉલા ડબ્બા જેવા મોબાઈલ આવતા હતા. હવે શું થયું? ટેકનોલોજી ફેરી, એન્ડ્રોઈડ આવ્યા, એન્ડ્રોઈડ પછી સ્કીનવાળા આવ્યા. તો મોબાઈલ છે એમાં દિવસે ને દિવસે અપડેટ થતી હોય છે. તો એવી જ રીતે મિત્રો માનવ વર્તણૂક છે એમાં પણ આવું. માણસ જે 50 વર્ષ પહેલાં જેવા વિચાર ધરાવતો હતો એની કરતાં અત્યારે અલગ વિચાર ધરાવે છે, અને આવતા 50 વર્ષ પછી પણ એના વિચાર છે એમાં પરિવર્તન છે. તો જ્યારે મિત્રો માનવ છે અને ટેકનોલોજી છે એ સમયે સમયે બદલાતા હોય છે, અને આપણે વાત કરી કે માનવ માટે જ સંચાલનના સિદ્ધાંતો આપણે બનાવેલા છે, એની રચના કરેલી છે. તો માનવમાં પરિવર્તન આવે, માનવ વર્તણૂકમાં પરિવર્તન આવે, તો સિદ્ધાંતોમાં પણ મિત્રો પરિવર્તન આવે, અને એટલા માટે થઈને સિદ્ધાંતો છે તે બદલાતા હોય છે. સંચાલનના સિદ્ધાંતો અનુસાર કર્મચારીને જો પ્રોત્સાહન આપીને તેની કાર્યક્ષમતા વધારી શકાય છે. મિત્રો સંચાલનના સિદ્ધાંતોમાં પ્રોત્સાહનો આપેલા છે, આર્થિક પ્રોત્સાહન અને બિનઆર્થિક પ્રોત્સાહન. તો આર્થિક પ્રોત્સાહન અને બિનઆર્થિક પ્રોત્સાહન છે એ વિગતવાર આપેલા છે, પણ અહીંયા ટૂંકમાં વાત કરીએ કે કોઈ પણ કર્મચારી છે તેનો જો પગાર વધારી દેવામાં આવે તો તેની કાર્યક્ષમતા છે તેમાં વધારો થાય છે. આ કાર્યક્ષમતા એટલે શું? તો કાર્ય વત્તા ક્ષમતા, બે શબ્દ ભેગા કરીને એક શબ્દ બનાવેલો છે જેને આપણે સમાસ કહીએ છીએ. તો કાર્ય વત્તા ક્ષમતા એટલે કાર્યક્ષમતા, કાર્ય કરવાની ક્ષમતા, કેટલું કામ કરી શકે છે તે શક્તિ. તો આપણે મિત્રો કર્મચારીનો પગાર વધારી દઈશું તો એ વધુ કામ કરશે. એને આપણે 500 રૂપિયા રોજ આપતા હોય અને હવે આપણે 600 રૂપિયા રોજ આપશું તો મિત્રો એ રાજી થઈને વધુ કામ કરશે. તો આ સંચાલનના સિદ્ધાંતો છે. તો સંચાલનના સિદ્ધાંતોથી આપણે સારા પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ.